તમે અનેક ઘર જોયા હશે, અનેક પ્રકારના ઘર જોયા હશે, અનેક ઘરની વૈભવતા તમે જોઈ હશે, પરંતુ આજે મારે તમને એક એવું ઘર બતાવવું છે જે ઘર હજારો લોકોના પેટ ભરે છે. આ પ્રકારના ઘરની વૈભવતા તમે નહીં જોઈ હોય. આ ઘર છે અમદાવાદનું ખીચડી ઘર. આપણે જાણીએ ખીચડી ઘર કઈ રીતે ચાલે છે, કોના માટે ચાલે છે અને શા માટે ચાલે છે. ત્રણ વર્ષ પહેલાંથી શરૂઆત કરી છે. પહેલાં અમે ટિફિન સેવા આપતા હતા. રોજના 1500 માણસ ટિફિન લઈ જતું હતું કોરોના ટાઈમમાં. પછી લોકોને ટિફિન માટે એવું થયું કે ટિફિન બંધ કર્યું તો સાહેબ અમારે કામમાં તકલીફ પડે છે, ખાવામાં તકલીફ પડે છે, એવું ડૉક્ટર ભૂપેશ શાહ અમારા જે મેઇન છે એમને કહેવામાં આવ્યું. એટલે સાહેબે વિચાર કર્યો કે ભાઈ આપણે એક બંગલો જો મળી જાય કે આવું સ્થાન મળી જાય તો આપણે ખીચડી ઘર ચાલુ કરીએ જેથી લોકોની પેટ ભરી શકાય. એટલે અમે લાસ્ટ 3 વર્ષથી આ કામ કરીએ છીએ અને સેવા આપીએ છીએ. ડૉક્ટર ભૂપેશ શાહ અમારા મેઇન છે અને એમની નિગરાની હેઠળ આ આખું એક કાર્ય અમે પાર પાડીએ છીએ. અહીંયા દરેક વ્યક્તિ, એવું નથી કે સારા ખરાબ એવું નથી, બધાને જેને પણ બી ઘરમાં તકલીફ હોય એ દરેક વ્યક્તિ આ સેવાનો લાભ લઈ શકે છે. ડૉક્ટરો પણ બી આવે છે, નર્સો પણ બી આવે છે, વકીલોએ આવે છે, રિક્ષાવાળાએ આવે છે અને પગ રિક્ષાવાળા પણ બી આવે છે, સ્કૂલના બાળકો પણ બી આવે છે અને બુજુર્ગ પણ બી આવે છે. અને અમે અહીંયા ખીચડી ખવડાવીએ છીએ. સાથે જેને પણ બી તકલીફ હોય તો એ એમના પેરેન્ટ્સને બાળકને ખવડાવવા માટે અહીંયાથી લઈ જઈ પણ શકે છે. અમે એમાં કોઈને પણ બી બાદ આપતા નથી. રોજ અત્યારે 1500 માણસ એવરેજ અમારી આ ખીચડીનો લાભ અમને આપે છે. સવારે 10 વાગ્યાથી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીએ છીએ. 1 થી 1.5 વાગ્યા સુધી રોજ ખીચડી મળે મળે ને મળે જ. ન હોય તો બીજી વાર પણ બી બનાવીને પણ બી ખીચડી અમે 1.5-2 વાગ્યા સુધી લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. લગભગ 50 કિલોની ખીચડી બને, 40 થી 50 કિલો. વિચાર તો અમે કહું છું ને કે અમે જે ટિફિન સેવા ચાલતી હતી કોરોના ટાઈમમાં, લોકોના ઘરો બંધ હતા, ખાવાની તકલીફ હતી, ત્યારે ડૉક્ટર સાહેબને વિચાર આવ્યો કે ભાઈ આ લોકો ક્યાં ખાવા જશે. તો ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આપણે એક એવું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીએ તો બધાને ઘેર તકલીફોમાંથી બહાર આવી જાય. એટલે અમે ટિફિન સેવા ચાલુ કરી હતી. દરેકને ટિફિન, પેક ટિફિન જ આપતા હતા. પછી એ ટિફિન બંધ કર્યા એટલે લોકોને એવું થયું કે ભાઈ હવે સાહેબ અમે જે લોકોને તકલીફ છે કે આ અમે ક્યાં જઈશું, અમને તકલીફમાં કંઈક કરી આપો. એટલે સાહેબે વિચાર કર્યો અને પછી આ અમે ખીચડી ઘર ચાલુ કર્યું. ખીચડી આપીએ છીએ એટલે ખીચડી ઘર નામ નક્કી કર્યું. અને એકચ્યુઅલી શું છે કે ખીચડી એક એવી વસ્તુ છે કે દરેક માણસ ખાય ને તો એનું પેટ ભરાઈ જ જાય. 2 પ્લેટ ભરીને ખીચડી ખાઈ શકે અને એનું પેટ એક ટાઈમનો એમ કે એનું પેટ ભરાઈ જાય છે. એટલા માટે અમને યાદ મગજમાં આવ્યું કે આ ખીચડી ઘર નામ વધારે સારું છે. રોટલા ઘર કે ભાખરી ઘર કરવું એના કરતાં ખીચડી ઘર થોડું સુટેબલ નામ લાગ્યું, એટલે અમે ખીચડી ઘર નામ આપ્યું છે. ખીચડી માણસ એક જ માણસ બનાવે છે, અમારો મારા જ છે, એક જ માણસ બનાવે છે. સવારે આવીને અમે ચેક કરી લઈએ કે ખીચડીમાં કંઈ વધારે ઘટાડો કરવો હોય, તીખી કે મોળી શું કરવી હોય એ અમે ઇન્સ્ટ્રક્શન મુજબ એને આપી દઈએ છીએ અને ખીચડી એ બનાવે છે. લગભગ 350-400 પાર્સલ જાય. જે માણસ ખીચડી, સારા ઘરનો માણસ ખીચડી ખાશે, નાનો માણસ પણ બી ખીચડી ખાશે તો એને મફતમાં ખાવાનું પસંદ નથી. એટલે અમે દાન પેટી તરીકે રાખી છે. એ જે પણ બી પૈસા એને 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા જે પણ બી મૂકવા હોય એ આ દાન પેટીમાં મૂકી શકે છે. એટલે એવી રીતે પણ બી લોકો પૈસા મૂકીને જાય છે. ઘણા લોકોને એવું હોય કે ભાઈ મફતમાં કોઈ વસ્તુ ખાવી ના જોઈએ તો પોતે એ દાન પેટીમાં પૈસા મૂકે છે. અને બાકી સારા ઘરના લોકોને તકલીફવાળા છે
એ લોકો એમ કે ભાઈ એક હોટલમાં જઈ અને 400-500 રૂપિયાનું બિલ થઈ જતું હોય તો આપણે તો અઠવાડિયા સુધી આ ખીચડી ખાધી છે, તો પછી એ લોકો અમને 1500 રૂપિયા આપીને લાભ લે છે, 1500 રૂપિયા આપી જાય છે. લોકો પણ નૈતિક રીતે એવું હા હા અને આપણી આ વિગત સેવા છે એમાં આપણે કંઈ વધારો કે ડેવલપમેન્ટ કરવાનું વિચાર્યું છે? ના, અત્યારે તો સાહેબ એકચ્યુઅલી શું છે કે આ સેવા એવું છે કે માનવ અમે બધા કોઈ પેડ અપ નથી, અમે બધા સેવા આપવા જ આવીએ છીએ. અત્યારે હવે ધંધા રોજગાર ચાલુ થઈ ગયા એટલે કોઈ આવી રીતે 2-4 કલાક પોતાનો ટાઈમ આપીને સેવા આપવા તૈયાર નથી થતું. આવે પણ 5-5 કલાક અડધો કલાક માટે આવે. હવે એક વસ્તુ શું છે કે કોણ આવશે ને કોણ ચલાવશે એ ખબર ના હોય એટલે પછી અમે હજી આમાં ડેવલપ નથી કરવા માગતા. બસ આટલું જે છે એ ઇન્સ્ટિટ્યૂટ કાયમી ચાલુ રહે એવું અમે વિચાર્યું છે કે આ ઇન્સ્ટિટ્યૂટ કાયમી ચાલુ રાખવું છે. બીજું કંઈ ખાસ આ તમારી ભોજન સેવા માટે તમે કહેવા ઈચ્છો? બસ લોકોને અમે એમ કહીએ છીએ કે ભાઈ આવો અને ખીચડીનો અમને તમારાથી બનતો ઉત્કૃષ્ટ લાભ આપો, જેનાથી અમે આ કાર્યમાં કંઈ પણ બી અમારી ભૂલ થતી હોય તો અમે તમને એ કરી શકીએ અને અમારું લાઈન દોરી આપો કે ભાઈ અમારી આ ભૂલ છે તો અમે આગળ સારી રીતે આને વધારી શકીએ.